છોતે એક છોકરી હું ઘણી વખત એનું ઉદાહરણ આપતો હોઉં છું કારણ કે મને બહુ ગમે છે. એ છોકરીનું નામ જેસિકા. છોકરી જયારે જન્મી ને ત્યારે એને ભગવાને બે હાથ જ નહોતા આપ્યા. હાથ વગરની છોકરી હતી, આર્મલેસ ગર્લ. હાથ વગરની છોકરી જીવનમાં કરી શું હોગે? આપણને ભગવાને બે હાથ આપ્યા છે અને તોય સરખી રીતે સાયકલ ચલાવતા નથી. બોલો, બે હાથ આપ્યા હોય અને પપ્પાએ જો મોટરસાયકલ લઈ દીધું હોય, સ્કૂટી કે એક્ટિવા આપી દીધું હોય, અને તોય અંકલ 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 કરતા અંકલની માથે ચડાવી જોઈએ. જોજો, આમ બ્રેક બ્રેક માર જય અંકલ પડે બિચારો હેઠો. બે હાથ આપેલા છે, સરખી રીતે સ્કૂટર ચલાવી શકતા નથી. પેલી છોકરી એને બે હાથ નથી, અને એના ટીચરે જ્યારે તમામ વિદ્યાર્થીઓને, જેસિકા ત્યારે પાંચમામાં હતી, ફિફ્થ સ્ટાન્ડર્ડમાં, અને બધા વિદ્યાર્થીઓને બેસાડીને શિક્ષક એના ભવિષ્યના સપનાઓ વિશે વાત કરતા હતા. તમારે શું કરવું છે, તમારે શું કરવું છે. એટલે આનો વારો આવ્યો જેસિકાનો. ટીચરે પૂછ્યું, જેસિકા તારે શું કરવું છે? અને જેસિકા જવાબ આપે, સર સર આઈ વોન્ટ ટુ બી અ પાયલોટ. મારે પાયલોટ બનવું છે. બે હાથ વગરની છોકરી, હા, મારે પાયલોટ બનવું છે. ક્લાસના બધા હિસ્સા. એના ટીચરે એવું કહ્યું કે બેટા તારું ધ્યેય નક્કી છે ને, તો તું ડેફિનેટલી પાયલોટ બની શકીશ. કારણ કે બાકીના ભલે હશે, બેટા તારું ધ્યેય ક્લિયર છે, તને ખબર છે તાર શું થવું છે, અને તને ઈચ્છા છે, તને દિલથી ઈચ્છા છે, એટલે તું ચોક્કસપણે કરી શકીશ. એક કામ કર બેટા, ભગવાને તારી પાસેથી હાથ લઈ લીધા છે, તું તારા પગને હાથ બનાવી અત્યારથી સામાન્ય માણસ જે કામ હાથથી કરતો હોય એ બધા જ કામ તું પગથી કરતા શીખી જા. એ છોકરી મહેનત કરતી રહી, મહેનત કરતી રહી, અને 24 વર્ષની ઉંમરે અમેરિકન ગવર્મેન્ટે જેસિકા કોક્સને પગથી પ્લેન ઉડાડવા માટેનું કાયદેસરનું લાયસન્સ આપ્યું, અને આજે વિશ્વની એકમાત્ર એવી પાયલોટ છે જે પગથી પ્લેન ઉડાડે છે. આજ પગથી પ્લેન ઉડાડે છે છોકરી. કેમ એક છોકરી પગથી પ્લેન ઉડાડે? આમ કલ્પના થાય, કર્યું એને. ઘણા કે, પણ સાહેબ એ તો એ કે અમેરિકાની હતી ને સાહેબ, અમેરિકા ને સાહેબ, હું જામનગર નવાનગર સાહેબ, એ અમેરિકામાં થાય, અહીંયા